નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં બ્રિજ કોર્સ જ્ઞાન સેતુ અંતર્ગત પ્રકરણ પાંચનો અભ્યાસ કરીશું જેમાં પહેલો પોઈન્ટ છે રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે આ જે રેખાખંડ છે રેખાખંડ કોને કહેવાય તો આને કહેવાય પી અને ક્યુ જેના અંત્ય બિંદુઓ હોય છે એટલે કે ત્યાં સુધી જ તેનો અંત આવી જાય છે આ જે બિંદુઓ આપ્યા છે ત્યાં તેનો અંત આવી જાય છે આ બે અંત બિંદુઓ હોય તેને રેખાખંડ કહેવાય છે જો આપણે બંને અંત બિંદુઓને બંને દિશામાં આગળ તરફ લઈ જઈએ તો તેને રેખા મળે છે જો અહીંયા આ બંને બિંદુઓને આપણે આગળ સુધી લઈ જઈએ છીએ આ તીર દ્વારા તો આ રેખા આને રેખા મળે છે એમ કહેવાય છે તો આને કહેવાય છે રેખાખંડ આને કહેવાય સોરી આને કહેવાય છે રેખા અહીંયા રેખાખંડ ત્યાર પછી રેખાખંડને એક દિશામાં અનંત તરફ લઈ જઈએ તો કિરણ મળે છે કિરણને એક જ અંત્ય બિંદુ હોય છે જો અહીંયા કિરણ આપેલું છે જેનું એક જ અંત્યબિંદુ છે અને અનંત સુધી અહીંયા વિસ્તરેલ છે બરાબર તો આને કહેવાશે કિરણ કહેવાશે તો આ જે પહેલું છે તે રેખાખંડ પછી રેખા રેખાખંડ પછી અને બીજા નંબરને આજે આ અનંત સુધી વિસ્તરેલી છે તેને કહેવાશે રેખા કહેવાય છે અને આને કહેવાય છે કિરણ કહેવાય છે બરાબર હવે આપણે જોઈએ આગળ જે રેખાખંડ છે તેને રેખા પી પીક્યુ વડે સંકેતમાં રેખાખંડ પીક્યુ વડે સંકેતમાં દર્શાવાય છે અહીંયા જે રેખાખંડ છે તેને અહીંયા ઉપર લીટી કરેલી છે ખાલી એને રેખાખંડ પીક્યુ વડે આપણે સંકેતમાં દર્શાવીએ છે જે રેખા છે તેને સંકેતમાં અહીંયા બંને સાઈડે તમારે તીર દોરવાનું જેમ અહીંયા રેખાખંડ પીકું પીક્યુ લખ્યો અહીંયા તમને દેખાતું નથી પણ જુઓ આ રીતે તમારે બંને સાઈડ તી તીર કરી અને નીચે પી ક્યુ લખવાનું અને કહેવાશે રેખા પી પીકયું કહેવાશે અને ત્યાર પછી જે નીચે છે જે કિરણ દર્શાવે છે તેને સંકેતમાં કિરણ ઓ પી વડે દર્શાવાય છે આકૃતિ પરથી જવાબ લખો પાંચ બિંદુઓ રેખા ચાર કિરણો અને પાંચ રેખાખંડ ખંડ આપને આપવાના છે અહીંયા જવાબ આપવાનો છે અહીંયા જે આકૃતિ છે તેના પરથી તો પાંચ બિંદુઓ કયા છે તો બિંદુ એ બિંદુ એ બી સી ઈ અને ડી બરાબર બિંદુઓ કયા આપેલા છે તો બિંદુ એ બી સી ડી અને ઈ ત્યાર પછી રેખાઓ કોને કોને કહેવાય છે તો રેખાઓ કઈ આપેલી છે તો રેખા અહીંયા જો રેખા બંને સાઈડથી તીર હોવું જોઈએ તો બી અને ડી રેખા બી ડી રેખા એક જ રેખા આપેલી છે બીજી કોઈ રેખા બનતી નથી તો અહીંયા બીજા નંબરમાં થશે રેખા બી ડી પ્રશ્નોમાં ના જવાબમાં રેખા બી ડી ત્યાર પછી ચાર કિરણો લખો તો એક કિરણ છે કિરણ ઓ એ બીજું કિરણ છે ઓ બી ત્રીજું કિરણ છે ઓ અને ચોથું કિરણ છે ઓડી તો કિરણ તમારે લખી દેવાનું કિરણ ઓ એ કિરણ ઓ બી કિરણ ઓશી અને કિરણ ઓડી ત્યાર પછી પાંચ રેખાખંડ દર્શાવવાના છે તો પાંચ રેખા આમાંથી દર્શાવીએ આપણે રેખાખંડ એટલે કે અહીંયા આજે કી બિંદુ ઓ છે અને એ ઓ એ વચ્ચેનું જેટલું અંતર હોય તેને રેખાખંડ કહેવાય છે વિસ્તરેલું નહીં બરાબર તો રેખાખંડ ખંડ ઓ એ થાય રેખાખંડ ખંડ ઓ બી થાય રેખાખંડ ઓસી થશે રેખાખંડ ખંડ ઓ ઈ પણ થાય અને ઓડી પણ થાય બરાબર તો આટલા રેખાખંડ આપણને મળશે પાંચ છ છઠ્ઠું આપણે ડી ઈ પણ કરી લખી શકો છો ત્યાર પછી આગળનો નંબર જોઈએ આકૃતિમાં કિરણો કિરણ ઓ પી અને કિરણ ઓ ક્યુનું સામાન્ય અંત્ય બિંદુ ઓ છે કિરણ ઓ પી અને કિરણ ઓ ક્યુનું સામાન્ય અંત બિંદુ અંત્યબિંદુ જે છે એ શું છે તો ઓ છે અહીં બંને કિરણો ભેગા મળી ખૂણાની રચના કરે છે આ બંને કિરણો વડે જે અહીંયા આપણને આકૃતિ મળી આ ખૂણાની રચના કરે છે ખૂણો દર્શાવીએ ત્યારે શિરોબિંદુ દર્શાવતો મૂળાક્ષર હંમેશા વચ્ચે આપવામાં આવે છે ખૂણો આપણે જ્યારે પણ દર્શાવીએ ત્યારે જે શિરોબિંદુ દર્શાવતો મૂળાક્ષર હોય છે તે બિલકુલ વચ્ચેનો જે હોય તેને એ ખૂણો દર્શાવે છે આપણે ધારો કે આને ખૂણાને ખૂનો ઓપન કહી શકીએ છીએ અને ખૂણો પીઓ ક્યુ પણ કહી શકીએ છીએ બરાબર તો અહીં ખૂણાને સંકેતમાં સંકેતમાં ખૂણો પીઓ ક્યુ પણ વડે દર્શાવાય અને ખૂણો ઓ વડે પણ દર્શાવાય છે વિવિધ પ્રકાર જેમાં એક નંબર છે કાટકોણ હવે ખૂણાના અલગ અલગ પ્રકારો જોઈએ એલ પ્રકારના ખૂણાના કાટકોણ કહે છે એલ પ્રકારનો જે ખૂણો હોય તેને કાટકોણ કહેવાય છે અને જેનું માપ કેટલું હોય છે તો નેવું ઓશ માપ હોય છે તેમજ ઘડિયાળમાં ઘડિયાળના કાંટાનો એક કાંટો એક આંટો એક પરિભ્રમણ જે છે તે કાટખૂણા જેટલો હોય છે જેમ કે અહીંયા તમને સમજાવું કે આ ઘડિયાળ છે તો ઘડિયાળના ચાર ભાગ કરીએ અહીંયા બરાબર એટલે કે એક પર પરિભ્રમણ આ જે એક ખૂણો એલાકાર બને છે આ એક ચતુર્થાંશ ચાર ભાગ કર્યા જેનો એક ભાગ એ કાટકોન જે ખૂણો બનાવે છે બીજો ભાગ જો બીજો ભાગ પણ કાટકોણ ત્રીજો ભાગ આ રીતે ચાર કાટકોણ મળી અને ઘડિયાળનો પૂરો આંટો ફરે ફરે છે ત્યાર પછી બીજો પોઈન્ટ જોઈએ જે ખૂણાનું માપ કાટખૂના નેવું અંશથી ઓછું હોય તેને લઘુકોણ કહેવાય છે અગાઉના ધોરણમાં આપણે અભ્યાસ કરી ગયા છે કે નેવું અંશથી ઓછા માપના ખૂણાને લઘુકોણ કહેવાય નેવું અંશથી વધુ માપના ખૂણાને ગુરુકોણ કહેવાય જે ખૂણાનું માપ બે કાટકોણ જેટલું એટલે કે બે કાટકોણ એટલે કે એકસો ને અંશ થાય તેને સરળ કોણ કહેવાય છે અહીંયા તમને સમજાવ્યું તો આ જે સીધી લીટી થઈ જે સીધી લીટી થઈ છે આ સીધી લીટીને સરળ કોણ કહેવાય છે બે કાઠ ખૂના મળી અને જે આ સીધી લીટીમાં ખૂણો બને છે તેને સરળ કોણ કહેવાય છે અને પ્રતિબિંબ કોણ એટલે કે ત્રી અહીંયા ત્રણ ભાગ આ જે ત્રણ કાઠ ખૂના મળી અને આ જે ભાગ બનાવે છે એને પ્રતિબિંબ કોણનો ખૂણો કહેવાય છે જે એકસો એંશી અંશ કરતાં વધુ હોય છે તો અહીંયા પ્રતિબિંબ કોણની અંદર પ્રતિબિંબ પ્રતિબિંબકોને સરળ કોણ કરતાં મોટો અને સંપૂર્ણ કોણ કરતાં નાનો હોય છે સરળ કોણ કરતાં અહીંયા મોટો અને આખો જો સરળ કોણ બનાવે આખો જે બને સંપૂર્ણ કોણ તેના કરતાં નાનો હોય છે ખૂણાના માપ માપવા માટે કોણમાપકનો ઉપયોગ થાય છે નીચેની નીચે ખૂણાઓના માપ માપીને લખો અહીંયા તમને ખૂણાઓ આપ્યા છે તેનો કોણ માપકની મદદથી માપ કરવાનો છે ખૂનાઓની જોડના પ્રકાર તો અહીંયા ખૂનાઓની જોડના પ્રકાર જોઈએ કોણ ખૂણો હવે કોણ ખૂણા કોને કહેવાય કે જે બે ખૂનાની જોડ બંને ખૂણાની જોડનો સરવાળો જે બે ખૂણાઓના માપનો સરવાળો નેવું અંશ થાય તે બે ખૂનાઓને એકબીજાના કોટિકોન કહેવાય છે આ બે ખૂનાઓ ધારો કે અહીંયા સાહીઠ અંશનો ખૂણો છે અહીંયા ત્રીસ અંશનો ખૂણો છે તો સાહીઠ અને ત્રીસ અંશ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય નેવું અંશ થાય તો આ કોટિકોણની જોડ છે આ બંને ખૂના કેવા છે કોટિકોણની જોડ છે તો અહીંયા ખૂનાઓના નામ આપ્યા છે કે એ ઓ બી અને પી આર ક્યુ આ બંનેનો સરવાળો સાહીઠ અંશ વધતા ત્રીસ અંશ એટલે કે નેવું અંશ આ બંને કોટિકોણની જોડના ખૂણા છે તે જ પ્રમાણે પૂરક કોણમાં જુઓ તો જો બે બેખૂનાઓના માપનો સરવાળો એકસો એંશી અંશ થાય હવે જેમ આ નેવું અંશ થયો બંને સરવાળો તે જ રીતે એકસો એંશી અંશ થાય તો તે બે બેખૂનાઓને એકબીજાની પૂરક કોણની જોડના ખૂણા છે તેમ કહેવાય છે ત્યાર પછી જોઈએ આસન્ન કોણ કહેવાશે તો આસન કોણના ખૂણાઓમાં તેમનું શિરોબિંદુ સામાન્ય હોય છે આ જે ઓ બિંદુ છે શિરોબિંદુ તે સામાન્ય હોય છે તેમનો એક ભૂત સામાન્ય છે અને જે ભૂત જુદા છે તે સામાન્ય ભૂજની સામસામેની બાજુએ છે એટલે કે અહીંયા જ્યાં એક બિંદુ છે સામાન્ય બિંદુ છે ઓ બિંદુ છે પછી આ જે ભૂજ આપેલો છે બંને વચ્ચે સામાન્ય છે આનો પણ ખૂણો કહેવાય અને આનો પણ કહેવાય બરાબર બંને વચ્ચે આ સામાન્ય આપેલો છે અને સામાન્ય ભૂજની સામસામેના ખૂના જે છે આ સામસામેના ભુજ આપેલા છે બે પરંતુ તે બંને ખૂનાઓની અંદરના બિંદુઓ સામાન્ય હોતા નથી એટલે કે અહીંયા જે અંદર અંદરની સાઈડે જે આ અંદરની સાઈડના જે બે ખૂના બન્યા ખૂનો એક અને ખૂનો બે આ બંનેના બિંદ જે બિંદુ છે એ સામાન્ય અંદરનો બિંદુ સામાન્ય હોતો નથી બંને ખૂના વચ્ચે જે આ ઓ બિંદુ છે તે જ સામાન્ય હોય છે આ ખાસ ધ્યાન રાખવાનું ખૂનો એ બી અને ખૂણો બી ઓ સી માટે ખૂનો એ બી અને બી ઓ સી માટે સામાન્ય બિંદુ કયો છે તો ઓ છે સામાન્ય ભુજ કયો છે તો સામાન્ય ભુજ વચ્ચેનો કયો છે તો ઓ કિરણ ઓ બી છે અને બે ભુજ જે છે એ કયા છે તો કિરણ ઓસી અને કિરણ ઓ એ કિરણ ઓ બી ની સામસામેની બાજુના બાજુએ છે માટે ખૂણો એ ઓ બી અને ખૂણો બી ઓ સી આસન્ન કોણ છે આ બંને ખૂણા કેવા છે તો આસન્ન કોણ છે હવે અહીંયા એક નંબરમાં કહ્યું છે આપણને કે ખૂનો એક અને ખૂનો બે આસનનો કોણ નથી શા માટે તો અહીંયા જુઓ ખૂનો એક અને ખૂનો બે આસનના કોણ નથી કારણ કે બંને વચ્ચે બંનેના જે આ ખૂણો બે છે તે અને ખૂનો એક બંનેનો શિરો એક જ થઈ જાય છે બંને એક જ ભાગમાં છે બરાબર તો આ ખૂનો આસનના કોણ નથી તો અહીંયા જવાબ કરીને લખો ના ખૂનો એક અને બે એ આસન કોણ નથી કારણ કે ખૂનો એક અને બે અલગ ખૂના નથી બંને ખૂણા કેવા છે અલગ ખૂણા નથી ખૂનો એક એ ખૂના બેનો જ ભાગ છે જો આ ખૂનો બે છે તેનો જ ભાગ ખૂનો એક પણ છે માટે આસનનો કોણ નથી બીજા નંબરમાં જુઓ ખૂનો એક અને ખૂનો બે આસન કોણ છે શા માટે સમજાવો તો અહીંયા ખૂણો એક અને ખૂનો બે આસન કોણ છે તો ના નથી કેમ નથી તો કારણ કે ખૂનો એક અને બે બંને વચ્ચે સામાન્ય શિરોબિંદુ નથી એકનો શિરોબિંદુ બિંદુ અહીંયા છે બીજાનો શિરોબિંદુ અહીંયા છે બંનેનો શિરોબિંદુ સામાન્ય નથી માટે બંને આસન કોણ નથી ચાર નંબરમાં જુઓ રેખી જોડ રેખિક જોડ એ એવા આસનના કોણ છે કે જેની સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ વિરુદ્ધ કિરણ હોય છે એટલે કે બંને એક જ લાઇન પર હોય છે એટલે કે બંને વિરુદ્ધ એક આ સાઈડે તો બીજો ખૂણો આ સાઈડે જ બે બાજુઓની વાત છે બરાબર તો ખૂણો એક અને ખૂણો બે રૈખિક જોડના ખૂણા છે કઈ રીતે તો આ એક જ રેખા પર બંને ખૂણા આપેલા છે ખૂનો એક અને ખૂનો બે બરાબર તો આ ખૂનાને રેખિક જોડનો ખૂણો કહેવાય છે આ ખૂનાને રેખિક જોડનો ખૂણો કહેવાતો નથી કારણ કે એકબીજાના વિરુદ્ધમાં નથી અને એક રેખા પર આવેલા નથી તો આને રેખિક જોડનો ખૂણો કહેવાશે નહીં ત્યાર પછી પાંચ નંબરમાં જુઓ અભિકોણ કોને કહેવાય જ્યારે બે રેખા છે તે અંગ્રેજીમાં અંગ્રેજી મૂળાક્ષર એક્સ જેવું હોય ત્યારે સામ સામેના ખૂનાની બે જોડ મળે છે જેવું બને સામ સામેના ખૂનાની જોડ બને છે તેમને અભિકોણ કહેવાય છે અભિકોણના માન માપ કેવા હોય છે સમાન હોય છે જેમ કે અહીંયા ખૂનો એક છે આ ખૂનો એક એટલું જ માપ ખૂના ત્રણનું હોય ખૂણા બે માપ જેટલું જ ખૂણા ચારનું હોય તો આ એક સામ સામેના અભિકોણની જોડ છે તેમ કહેવાય છે તો આથી ખૂનો એક બરાબર ખૂણો ત્રણ અને ખૂનો બે બરાબર ખૂણો ચાર હોય છે આગળ જોઈએ જાતે ગણીએ જેમાં પ્રશ્ન એક આકૃતિ પરથી નીચેના ખૂણાઓના નામ લખો અહીંયા આકૃતિ આપેલી છે તેના પરથી આપણે ખૂના ખૂનાઓના નામ લખવાના છે અભિકોણો જે ગુરુકોણ હોય અહીંયા કહ્યું છે અભિકોણો એ જે ગુરુકોણ હોય તો અભિકોણ કયા છે ખૂણા અને તેમાં પણ ગુરુકોણ હોય તેવા તો સામસામેના ખૂના શોધીએ આપણે તો જુઓ આ એક જોડ છે એ અભિકોણની જોડ છે બરાબર આ બે જો ખૂણા જે છે આ અભિકોણની જોડ છે પણ એ લઘુકોણ છે નાના ખૂણા છે જો ગુરુકોણ કયા છે તો ગુરુ કોણ ખૂનો છે આ એક ખૂનો અને આ એક એટલે કે નેવું ઓશ કરતા મોટા ખૂના તો જવાબમાં લખવાનો ખૂનો ડીઓ બી અને સી ઓ ઈ આ બંને ખૂણા જે છે એ અભિકોણ ખૂણા છે અને જે ગુરુકોણ છે ત્યાર પછી સમાન સમાન પૂરક પૂરક કોણ કોણ એટલે કે કયા છે હવે તો માપ પૂરક કોણ હોય હોય અને સરખા તો જુઓ આ જે એલ આકારના બે ખૂણા બે ખૂણા કાટકોણ હોય બરાબર એટલે કે આનું માપ પણ નેવું અંશ થાય આનું માપ પણ નેવું અંશ થાય તો બંને જો નેવું અંશના માપના ખૂણા હોય તો આ પૂરક કોણની જોડ કહેવાય અને બંનેના માપ પણ સરખા होय तो असमान पूरक कोण कहवाय छे ત્યાર પછી असमान पूरक असमान पूरक कोण જોઈએ તો असमान पूरक कोण કયા કહેવાય તો જેની બે ખૂનાની બંને બે ખૂનાનો માપનો સરવાળો 180° થતો હોય પણ બંનેનો માપ અલગ અલગ હોય બંનેનો માપ કેવો હોય અલગ અલગ હોય જેમ કે અહીંયા જુઓ આપણે અહીંયા ખૂણો BOC ગણીએ આનો માપ અને સી આનો માપ આ બંનેનો માપ થઈને એકસો એંશી અંશ થશે કારણ કે એક જ લાઇનમાં છે બરાબર એટલે એકસો એંશી અંશ રેખિક જોડના ખૂણાનો માપ પણ એકસો એંશી અંશ થાય તો આ પણ પૂરક કોણની બંને જોડનો સરવાળો એકસો એંશી અંશ થશે પણ બંને અસમાન છે એટલે કે બંને સરખા માપના નથી બરાબર તો એ બંને તમે લખી શકો છો ત્યાર પછી અસમાન કોટિકોણ અસમાન કોટિકોણ એટલે કે બે નેવું બે ખૂનાના માપનો સરવાળો નેવો થવો જોઈએ અને બંને કોટિકોણ હોય એટલે અસમાન કોટિકોણની અંદર તમે ખૂણો એઓડી અને ડીઓ લઈ શકો છો સામાન્ય થોડોક આ મોટો છે અને આ થોડોક નાનો છે તો એ અસમાન કોટિકો જોડ કહેવાય છે ત્યાર પછી આગળ અસ કોણ જે રૈખિક જોડ રચતા નથી હવે આસન કોણ જે રેખિક જોડ રચતા નથી તેવા આપણે બતાવવાના છે આસન કોણ એટલે કે જેનો શિરુ સામાન્ય હોય અને બે ભુજ એકબીજાની સામે આ આસન કોણ કહેવાય છે આ બે ખૂણા જે છે એ આસનના કોણ ખૂણા કહેવાય છે પણ અહીંયા શું કીધું છે આસનના કોણ જે રૈખિક જોડ રચતા નથી તો આપણે આ લખી શકીએ છીએ આ રૈખિક જોડ રચતા નથી આ આસન કોણ જ છે તો ખૂણો એ અને ખૂણો એ ઓ બી પણ લખી શકો છો ત્યાર પછી જોયો પ્રશ્ન બે માં આપેલા ખૂણાઓની જોડ પૈકી કઈ જોડ કોટિકોણની અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો હવે કઈ જોડ કોટિકોણની છે અને કઈ જોડ પૂરક કોણની છે તે આપણે નક્કી કરીશું તો યાદ રાખવાનું કે જે ખૂ જે બે ખૂણાનામાં માપનો સરવાળો નેવું અંશ થાય તે કોટિકોણની જોડ છે અને એકસો એંસી અંશ થાય એ પૂરક કોણની જોડ છે તો જુઓ અહીંયા એકસો પંદર અને પાસઠ કઈ થાય પૂરક કોણની જોડ થશે આ નેવું વધતા નેવું આ પણ પૂરકકોનની જોડ છે આ ત્રેસઠ વધતા સત્યાવીસ આ કોટિકોણની જોડ છે આ છે પૂરકકોનની જોડ છે પિસ્તાલીસ વધતા પિસ્તાલીસ આ કોટી કોટિકોણની જોડ છે અને આ છે એ પણ કોટિકોણની જોડ છે એટલે સરવાળો જો નેવું અંશ થાય તો કોટિકોણ અને એકસો એસી અંશ થાય તો પૂરક કોણની જોડ કહેવાય આગળ જોઈએ રેખાઓની જોડ છેતી રેખાઓ જો બે રેખાઓ એલ અને એમ માટે એક સામાન્ય બિંદુ હોય તો તેઓ એકબીજાને છેદે છે આ સામાન્ય બિંદુ ઓ એ તેમનું છેદ બિંદુ છે હવે જો રેખા એલ અને રેખા એમ એકબીજાને સામાન્ય બિંદુમાં એટલે કે એક બિંદુમાં છેદે છે અને જે બિંદુ ઓ છે તો આ જે સામાન્ય બિંદુ ઓ એ તેમનું છેદ બિંદુ કહેવાય છે રેખાઓની છેદિકા તો અહીંયા રેખાઓની છેદિકા કોને કહીશું તો બે કે તેથી વધુ રેખાને ભિન્ન બિંદુમાં છેદતી રેખાને છેદિકા કહેવાય છે એટલે કે બે કે આ જે આ બે રેખાઓ છે આ રેખા એલ અને રેખા એમ જેમાં જે વચ્ચેથી પી પસાર કરી છે રેખા એ રેખાએ બંને રેખાની છેદિકા કહેવાય છે વચ્ચેથી જે પસાર થઈ છે એ બંને રેખાની છેદિકા કહેવાય છે છેદિકાથી ઘણા પ્રકારના ખૂણાઓ મળે છે આકૃતિ પરથી નીચે પ્રમાણેના ખૂનાઓ બને છે ખૂણો એલ અને એમની છેદિકા રેખા પી છે તો હવે જોઈએ કે આ આકૃતિ પરથી આગળ કે આ આકૃતિ પરથી ઘણા બધા ખૂણાઓ આપણને મળે છે જોઈએ આગળ આ આકૃતિ આપેલી છે જેમાં કોણ કોને કહેવાશે કોણ કોને કહેવાશે તો જુઓ આ ખૂણો ત્રણ અંદરની સાઈડના જે આ રેખા એલ અને એમ એને વચ્ચેની સાઈડે જે ખૂના બન્યા ખૂણો ત્રણ ખૂણો ચાર ખૂણો પાંચ અને ખૂણો છ આ અંદરની સાઈડના ખૂણાઓને અંતઃકોણ કહેવાય છે ત્યાર પછી બહિરકોન કોને કહેવાશે તો બહારની સાઈડના ખૂનો એક ખૂનો બે ખૂનો આઠ અને ખૂણો સાત આ ચાર છે બહારની બાજુ એ બહિ બહિરકોન ખૂણા કહેવાશે ત્યાર પછી અનુકોનો કોને કહેવાશે તો અનુકોણ અનુ અભિકોણ અલગ છે અને અનુકોણ અલગ છે હવે અનુકોણ અનુકોણથી કયા ખૂણા બને છે તો જે તમે અંદરની સાઈડના જુઓ ધારો કે ખૂનો એક અને ખૂનો પાંચ આ બંને જુઓ અહીંયા જેવો ખૂનો બને છે ખૂનો એક તેવો ને તેવો જ નીચેની સાઈડે જુઓ ખૂનો પાંચ બને છે આ ખૂણો એક અને ખૂનો પાંચ આ બંને અનુકોણની જોડ કહેવાય પછી ખૂનો બે જેવો છે તેવો ને તેવો જ ખૂનો છ છે તો આ પણ અનુકૂળની જોડ કહેવાય ખૂનો બે અને ખૂણો છ એ પણ અનુકૂળની જોડ જોડ કહેવાય ખૂનો છ અને ખૂણો ત્રણ ખૂનો છ સો સોરી ખૂણો ત્રણ અને સાત જો ખૂણો ત્રણ અહીંયા જે છે એ જ રીતે ખૂનો સાત બને છે ખૂણો ત્રણ બને છે તે જ રીતે ખૂણો સાત બને છે તો આ બંને પણ અનુકોણની જોડ કહેવાય અને ખૂનો ચાર જે રીતે બને છે તે જ રીતે ખૂનો આઠ બને છે તો આ જે ચાર અને આઠ આ બે પણ અનુકોણની જોડ કહેવાય તો ફરીથી અનુકોણની જોડ કોને કોને કહેવાય તો જુઓ એક અને પાંચ બે અને છ ત્રણ અને સાત ચાર અને આઠ આ અનુકોણની જોડ છે ત્યાર પછી અંતયુગ્મ કોણ અંતયુગ્મ જેમાં આપણે અહીંયા ઝેડ ઊંધો ઝેડ અને છત્તો ઝેડ પણ કહી શકાય છે ઝેડ આકારથી આ જો અહીંયા ઝેડ બનાવ્યું મેં તો આ ઝેડની અંદર કયો ખૂણો આવ્યો ખૂણો ચાર અને ખૂણો છ તો આ પણ અંતયુગ્મકોન કહેવાય અને આ રીતે ઊંધો ઝેડ બનાવીશ તો ખૂણો ત્રણ અને ખૂણો પાંચ આવશે તો આ પણ અંતઃયુગ્મકોનની જોડ કહેવાય બાહ્ય યુગમ કોણ તો બાહ્ય કોણ માટે અંદર ખૂનો એક અને ખૂનો સાત આ બાહ્ય યુગ્મકોન આપણને મળ્યા અને ખૂનો બે અને આઠ અહીંયા ઊંધો ઝેડ બનાવ્યો આ ઝેડ બનાવ્યો તો બારની સાઈડે શું મળ્યા તો બે ખૂનો બે અને ખૂણો આઠ બરાબર તો અંતયુગ્મકોનની અંદર ઝેડમાં શું યાદ રાખવાનું ત્રણ અને પાંચ ચાર અને છ એ જ રીતે બે અને બાહ્ય યુગ્મકોનમાં બે અને આઠ એક અને સાત ત્યાર પછી છેદિકાની એક જ બાજુના અંતઃકોણ છેદિકાની એક જ બાજુના અંતઃકોણ તો અહીંયા જુઓ એક જ બાજુના અંતઃકોણ એટલે અંદરના કીધા છે તો એક બાજુના છેદિકા છે તેની આ સાઈડના જોઈએ તો ત્રણ અને છ છે અને આ સાઈડના જુઓ તો ચાર અને પાંચ છે બરાબર તો છેદિકાની એક જ બાજુના અંતઃ કોણ કયા કયા તો ત્રણ અને છ ખૂનો ત્રણ અને છ અને ખૂણો ચાર અને પાંચ થયો સમાંતર છે રેખાઓની છેદિકા હવે સમાંતર રેખાઓની આ જે છેદિકા છે તેના ઉપર શું કહ્યું છે કે અહીં બે સમાંતર રેખાઓ એલ અને એમની છેદિકા રેખા એન છે એલ અને એમની છેદિકા રેખા એન આપી છે બે સમાંતર રેખાઓની છેદિકા માટે નીચેના પરિણામ મળે છે જો બે સમાંતર રેખાઓને એક છેદિકા છેદે તો અનુકોણની પ્રત્યેક જોડના ખૂનાનું માપ સમાન હોય છે એટલે કે એફ આકારમાં અનુકોણો મળે છે આગળ આપણે જોયું તે પ્રમાણે જો આ એફ આકારની અંદર આપણને વચ્ચે જે ખૂના છે અનુકોણનો ખૂણા મળે છે ત્યાર પછી જો બે સમાંતર રેખાઓની છેદિકા છે દે તો કોણની જોડ સમાન હોય છે જે ઝેડ આકારમાં યુગ્મ બને બનાવે છે અહીંયા આપણે આગળ જોયું કોણ માટે ઝેડ છતો ઝેડ અને ઊંધો ઝેડ તે જ પ્રમાણે અને જો બે સમાંતર રેખાઓની છેદિકા માટે જો છેદિકાની એક બાજુ અંતઃકોણ પૂરક કોણ હોય તો સી આકાર અંતઃકોણ માટે હોય છે એટલે કે ખૂણો ત્રણ અને ચાર આ રીતે જો સી આકાર ખૂણાના અંતઃકોન હોય છે તો આ પ્રમાણે ખાસ આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને યાદ કરી લેવાના હવે આ જાતે ગણીએ જે આગળના બીજા ભાગમાં આપણે અભ્યાસ કરીશું આભાર વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આભાર થેન્ક યુ